છે મની કંટ્રોલ પ્રો બોનાન્ઝામાં ભાગ લો અને ટ્રેડિંગ તેમજ ઇન્વેસ્ટમેન્ટમાં પોતાને સૌથી આગળ રાખવા એક્સક્લુઝિવ ઓફર્સ મેળવો આજે જ અપનાવો મની કંટ્રોલ પ્રો. કોવિડ-19ની મહામારીએ પરસ્પર નિર્ભરતાની ભાવનાને વધુ સુદૃઢ કરી છે કે જેથી સમગ્ર દેશ આ વિપરીત પરિસ્થિતિનો સામનો એકજૂથ થઈને કરી શકે. વેક્સિનેશન શરૂ થઈ ગયું છે અને ત્યારે હવે એ જરૂર પડશે કે આપણે સૌ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીએ અને આપણે વાયરસને હરાવવા તરફ એક સાથે પગલું માંડી શકીએ. નેટવર્ક 18 આ અભિયાનમાં દરેક પડાવમાં આપનો સાથ આપશે. જ્યાં સુધી બધા સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી કોઈ સુરક્ષિત નહીં હોય. આ વિચારના આધારે નેટવર્ક 18ના કેમ્પેઇન સંજીવનીનું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે વેક્સિન લેવાનો સૌ ભારતીયોનો અધિકાર છે. અને હવે વાત કરીશું જવાનોના શૌર્યની. વડોદરાના સપૂત દિવાકરને આજે જય હિન્દ સન્માનમાં ન્યૂઝ 18 ગુજરાતી સન્માનિત કરવા જઈ રહ્યું છે. જાણીએ સેના મેડલ વિજેતા શહીદ દિવાકરની શૌર્યગાથા. વડોદરાના સપૂત દિવાકરને નાનપણથી જ દેશ સેવા કાજે સરહદ પર સેનામાં જોડાવાની ઈચ્છા હતી. સલાટવાડા વિસ્તારમાં 12 નવેમ્બર 1984 જન્મેલા દિવાકર ફલટણકર અમદાવાદ ખાતે 2003માં લશ્કરમાં જોડાયા હતા. દિવાકરની યુવાની સમયે અમદાવાદ ખાતે ભરતી મેળામાં દિવાકરનું સપનું પૂર્ણ થયું અને સેનામાં જોડાવાનો મોકો મળ્યો. તેઓ તમામ પરીક્ષાઓ પાસ થઈ સેનામાં જોડાયા. 3 વર્ષની સેવા આપ્યા બાદ વર્ષ 2006માં તેઓ ગનર તરીકે 32 રાષ્ટ્રીય રાઇફલમાં જોડાયા. 2009માં તેમનું પોસ્ટિંગ થયું જમ્મુ કાશ્મીરના બારામુલ્લાના તંગસુલાના જંગલોમાં. એના પપ્પાની હતી એવી ઈચ્છા, તો મને રમા 3 દીકરા છે ને, તો મારો એક બોર્ડર પર આપીશ, તો એમની ઈચ્છા પૂરી કરી. ટ્રેનિંગમાં ગયો હતો, અમદાવાદ કરી આપવા જતો હતો, રનિંગ કર્યું, પછી ટ્રેનિંગમાં ગયો, ટ્રેનિંગ એને સારી રીતે મેડલ લઈને પૂરી કરી. વર્ષ 2009માં સપ્ટેમ્બરમાં જમ્મુ કાશ્મીરના બારામુલ્લા કુપવાડાના તંગસુલાના જંગલોમાં તેઓ ફરજ પર હતા. તે સમયે આતંકી હુમલાની તેમને જાણકારી મળી. તેઓ તેમની પલટન સાથે રવાના થયા, જ્યાં તેમણે 5 આતંકીઓનો ખાત્મો કર્યો. પણ અન્ય એક આતંકીની ગોળી વાગતા તેઓ દેશ માટે શહીદ થયા. જમ્મુ કાશ્મીર બારામુલ્લા, ત્યારે આપણા 5ને નીચે ઉતાર્યા એને આ પ્લેનમાં, અને એને બચાવવાવાળું કોઈ નહોતું ને એકલાએ ફાઇટ કરી, 5-5 આતંકવાદી માર્યા ને છઠ્ઠો દોડવા ગયો, તો 5મામાં જીવ હતો તો એને ગોળી વાગી, એને છઠ્ઠાને પકડવા ગયો તો અહીંથી ગોળી નીકળી, કમરમાંથી આ બાજુ નીકળીને એમ જોયું ત્યારે છાતીમાં વાગી, 2 ગોળીઓ એને વાગી. હા, મોટા ભાઈ દિવાકર ફલટણકર 21 સપ્ટેમ્બર 2009ના દિવસે શહીદ થયા. 12-9-1984 એમનો બર્થડે હતો, ને એ જ મહિનાના અંદર એ શહીદ થઈ ગયા. જમ્મુ કાશ્મીરના અંદર ઓપરેશન પીરસ્થાન હતું 21 સપ્ટેમ્બર 2009ના દિવસે. એ સમય દરમિયાન આતંકવાદીઓ જોડે થયેલી મુઠભેડમાં એ વીરગતિને પ્રાપ્ત થયા, અને અમને ત્યાંથી ફોન આવ્યો કે તમારા મોટા ભાઈ હવે આ દુનિયામાં નહીં રહ્યા.
આતંકીઓનો એકલા હાથે ખાતમો બોલાવનારા દિવાકરને સન્માનિત કરવા 2010માં તેમના પરિવારને રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલજીએ સેના મેડલથી સન્માનિત કર્યા. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભાબેન પાટીલના હસ્તે 14/1/2010ના દિવસે મારા મોટાભાઈને સેના મેડલથી સન્માનિત કરવામાં આવ્યા, જે એક અમારા ફેમિલી માટે, એક વડોદરા શહેર માટે એક બહુ ગર્વની વાત છે કે જે ગેલેન્ટ્રી એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે, એના માટે અમને ખૂબ જ ગર્વ અનુભવે છે. શહીદ દિવાકરને સેના દ્વારા પણ માન સન્માન પ્રાપ્ત થયું. આસામમાં આવેલ 224 ફિલ્ડ રેજિમેન્ટ આર્ટિલરીમાં બનેલી નવી ઇન્સ્ટિટ્યૂટને સેનાએ દિવાકર ઇન્સ્ટિટ્યૂટ નામ આપ્યું છે. આસામમાં દિવાકરના નામે રોડ પણ છે, સાથે જ આસામ ખાતે વીર દિવાકરના નામે દિવાકર માર્ગનું નામાંકન કરવામાં આવ્યું છે અને માર્ગ પર વીર દિવાકરની શૌર્યગાથા પણ લખવામાં આવી. દેશના આ વીર શહીદ જવાનને ન્યૂઝ 18 ગુજરાતી જય હિંદ સન્માનમાં સન્માનિત કરતા ગર્વ અનુભવે છે. ન્યૂઝ 18 ગુજરાતી, ફરીદ ખાન, વડોદરા. જય હિંદ સન્માનમાં જવાનોના મનોબળને ઉત્સાહિત કરવા આપણી સાથે જોડાયા છે અભિનેત્રી ઝીલ જોશી. દેશની સેના માટે તેમનું શું કહેવું છે તે જાણીએ. નમસ્કાર, હું ઝીલ જોશી. પહેલા તો હું ન્યૂઝ 18 ગુજરાતીની જય હિંદ સન્માન પહેલને ખૂબ જ બિરદાવું છું. આપણે જાણીએ છીએ કે આપણા દેશના વીર જવાનો પોતાના પરિવાર, સમાજ, મા બાપ, ઘર બાર, તાણાવાણા બધું જ ભૂલીને દેશની સરહદ પર આપણી રક્ષા કરી રહ્યા છે. આવી કડકડતી ઠંડીમાં પણ એમનો જુસ્સો હાઈ હોય છે. દરેક ભારતીયને ગર્વ છે આવા ભારતીય વીર સપૂતો પર કે જેમણે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા. આવા જ મારા વીર ભાઈઓને, મારા વીર જવાનોને, મારા વીરોને હું કોટી કોટી વંદન કરું છું. તમારા માટે જેટલા શબ્દો કહીએ એટલા ઓછા છે. તમે લોકો છો તો અમે છીએ, અમે ઘરે સુરક્ષિત રહી શકીએ છીએ. તમારા માટે જેટલું કહીએ એટલું ઓછું છે. કોટી કોટી નમન.